ચલો આપણે આગળની વાત વાંચીએ. 285 પ્રશ્ન કરતા, આપે સુંદર દ્રષ્ટાંત આપેલું તાનસનનું પેલું પાણી જે છે ત્યાંથી બંધ કરી દીધો પેલો કોક, પાઇપમાં ભરેલું પાણી નીકળે છે. દાદાશ્રી, આ લોકોને આવકનો એ કોક બંધ થઈ ગયો, પણ જાવકનું તો રહ્યું ને. હવે પાણી જતું હોય તેમાં થોડો ડામર પડ્યો હોય તો ડામરવાળું નીકળે, એમાં કંઈ હવે તે ઘડીએ એને વઢવાનું હોય? એ તો મુઆ પહેલાં ભર્યું હતું તે અત્યારે નીકળ્યું છે, તેમાં તું શું કરવા વઢું છું? ખાલી તો કરવું પડશે ને. એટલે આ બધાનો ઉચિત વ્યવહાર, કારણ કે તમને ગુસ્સો થતાની સાથે જ અંદર શું થાય છે, આ ના થવું જોઈએ એવું થાય છે ને. આ એક બાજુ છે તે ગુસ્સો કરે છે, અને એક બાજુ એ પોતે તે આમ ન થવું જોઈએ એવું અહીં પસ્તાવો થયા કરે. 386 એ અભિપ્રાય ફેરફાર થઈ ગયો એ વ્યવહાર તમારો, આમ ન થવું જોઈએ એનું નામ ઉચિત વ્યવહાર. ત્યારે લોક બહારનું જુએ એટલે મને કહે છે, તમારા મહાત્માઓમાં કોઈ બહારનો વ્યવહાર બહુ ફરતો નથી. ત્યારે મેં કહ્યું, એ નહીં ફેરવવાનો અમારે. ત્યારે કહે છે, એવું તું ચાલતું હશે? ત્યારે મેં કહ્યું, એ બધું તો અમારે ચાલે ભાઈ. આપણા મહાત્મા દાદા કેવું રક્ષણ કરે છે, કારણ કે એને સમજણ પાડવા બેસું તો ના પડે, અને મારે ટાઈમ બગડે 4 કલાકનો, જેથી કરીને આપણે ડાયા થવાનું છે, નક્કી કરજો. આ તો દાદા રક્ષણ કરે નાના છીએ ત્યાં સુધી, મોટા થયા ને, કઈ નાના રહ્યા, નક્કી કર્યું. પણ આપણી માટે આ બહુ મહત્વનું વાક્ય છે, ગમે તેવો વ્યવહાર બને એટલે ડિસ્ચાર્જમાં ડામરવાળું પાણી નીકળે, કેરોસીનવાળું નીકળે, ગંધાતું નીકળે, લીલવાળું નીકળે, માટીવાળું નીકળે, પણ આપણો વ્યવહાર કયો હોવો જોઈએ, આમ ન થવું જોઈએ. આપણો અંદરનો જુદો ભાવ, એ જ આપણો પુરુષાર્થ, અને એ જ આપણું પ્રગતિનું ચાવી છે. જુદું પાડવું, દીપકનું જુદું અને હું શુદ્ધાત્મા છું. દીપકને મારે કહેવાય કે દીપક આવું ના શોભે, આવું ના હોવું ઘટે. આટલું જુદું પાડીએ ને તો ઘણું બધું આપણું જીતી ગયા. આપણે છૂટું પાડવું એ બહુ મોટું દાદાની વિજ્ઞાન છે. આપણું જુદું રિલેટિવ રિયલને જુદું પાડો, અને એ જ પેલો અહંકારને ઓગાળ્યા બરાબર છે. પછી નક્કી કર્યું તે જ વ્યવહાર. પ્રશ્ન કરતા, પણ આપનો જે વ્યવહાર છે એને પરમાર્થ મૂળ વ્યવહાર જે કીધો છે એ કેવો? દાદાશ્રી, ના એવું નહીં, આપનો વ્યવહાર તો શુદ્ધ વ્યવહાર છે, એટલે પરમાર્થ મૂળની વાત જ ના રહી. હવે પરમાર્થ મૂળ વ્યવહાર એ શબ્દોનો અર્થ શું થાય એ સમજવું જ અઘરો છે. પરમાર્થ મૂળ એક ટુકડો છે અને વ્યવહાર બીજો છે, કે જે વ્યવહાર પરમાર્થ તરફ લઈ જાય, એનું પરમાર્થના શરૂઆત કરાવડાવે, એ વ્યવહારને પરમાર્થ મૂળ વ્યવહાર કહેવાય. જે વ્યવહાર પરમાર્થ એટલે નિશ્ચય તરફ લઈ જાય. હવે દાદા કહે છે બહુ સ્પષ્ટ, એટલે એ લઈ જવા માગે છે, નિશ્ચય પ્રાપ્ત થયો નથી, વ્યવહાર એવો કરી રહ્યા છે કે પરમાર્થ તરફ જાય એવો વ્યવહાર. અને એ વ્યવહારને દાદા અહીંયા કહે છે કે એટલે તમારો વ્યવહાર, એટલે આપણો વ્યવહાર, એટલે આપણે શુદ્ધાત્મા થયા, અને આપણો વ્યવહાર આત્મા તરીકેનો આપણો વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે, એટલે પરમાર્થ મૂળની વાત જ ના રહી. પરમાર્થ મૂળ વ્યવહાર તો કયો કહેવાય? સદવ્યવહાર. અને સદવ્યવહારની વ્યાખ્યા આખી નીચે આવે છે, પછી આગળ વાંચો. એટલે પરમાર્થ સુધી જવાનું એ તો સદવ્યવહારમાં, આપણે તો સદવ્યવહાર નહીં, આપણો તો આ શુદ્ધ વ્યવહાર હોય તે કાચો પડતો હશે, એનો સદવ્યવહાર થઈ જતો હશે, પણ સદવ્યવહારથી નીચે ના જાય. આપણે ત્યાં શુદ્ધ નિશ્ચય ને શુદ્ધ વ્યવહાર છે, કારણ કે 5 આજ્ઞા એ શુદ્ધ વ્યવહાર રૂપે આપેલી છે. સામો ગાળો ભાણશે પણ તું ફાઇલનો સંભાવે નિકાલ કર, પછી આ સામો અવળું બોલી જતો હોય તોય પોતે નક્કી કર્યું હોય કે મારે સંભાવે નિકાલ કરવો છે, એ નક્કી કર્યું છે એ જ વ્યવહારમાં ગણાય છે. આ બોલ્યો એ વ્યવહારમાં ગણાતું નથી. વડમવડા મારામારી થઈ તે વ્યવહાર નથી, પણ મારામારી નથી કરવી એવું એ જેણે નક્કી કર્યું છે કે સમભાવે નિકાલ કરવો છે
એ જ એનો વ્યવહાર છે. આ તીર્થંકરોની ભાષ હૃદયની વાત આવી, જે જ્ઞાનીઓના હૃદયની વાત, કે વ્યવહાર કોને કેવો. લોકો આંખે દેવા દેખાય જો એણે ઉપવાસ કર્યા, એણે ત્યાગ કર્યો, તપશ્ચર્યા કરી, જો કકડાટ કરે છે, ઝઘડા કરે છે, એને વ્યવહાર કહે છે. જ્ઞાની કહે છે કે ના, પોતે શેમાં વર્તે છે એ વ્યવહાર છે. અને આપણી માટે મહાત્માઓને તો કે હું શુદ્ધાત્મા થયો, હવે મારે 5 આજ્ઞામાં રહેવું છે. સામો અપમાન કરે છે, અવળો બોલે છે, નુકસાન કરે છે, અને પોતે શું નક્કી કરે છે, આ ફાઇલ છે મારે સંભાવે નિકાલ, એ નક્કીપણું એ આપણો શુદ્ધ વ્યવહાર દાદા બતાડે છે. પછી પ્રશ્ન કરતા, આ તમે જે કહ્યું એ આસાઈને પહોંચે કેટલા? દાદાશ્રી, આસાઈને પહોંચે તો ઓછા, પણ તોય કંઈક હપુચું સાવ વેરાન થઈ ગયેલું, એમાંથી કંઈ તો ઉગશે ખરું ને? પણ આપણે જ્યારે આપણે દાદાની વાત આખી કલેક્શન મળી તો આપણને ગેટ બેસે કે આ ડિસ્ચાર્જ એ વ્યવહાર ના કહેવાય, પોતે શેનો ભાવ છે, પોતે શેમાં વર્તે છે એ વ્યવહાર કહેવાય. એટલે આપણે બધા મહાત્માઓને આ લેવલે પહોંચવા માટે આવે. પછી 387 પ્રશ્ન કરતા, વ્યવહાર જે ડિસ્ચાર્જ રૂપે છે તો પછી એ શુદ્ધ વ્યવહાર કરવાની કે થવાની વાત કેવી રીતે આવી? હા, આ આ શબ્દ છે ને, વ્યવહાર શબ્દ એટલી બધી રીતે વપરાય છે. તો એમાં દાદા કહે છે, હવે આમાં જો વધારે ફોડ મૂકે, પ્રશ્ન કરતા એમ કહેશે બહારનો વ્યવહાર, એ આપણે બહારનો શબ્દ મૂકીએ ને તો એ વ્યવહાર જે દેખાય છે એની માટે કહી રહ્યો છે. વ્યવહાર તો ડિસ્ચાર્જ છે, પણ ડિસ્ચાર્જ વ્યવહાર કયો વિભાગ છે? તો કે બહારનો વ્યવહાર. અને શુદ્ધ વ્યવહાર કયો વિભાગ છે? તો કે અંદરનો વ્યવહાર. ચંદુનો વ્યવહાર એને ડિસ્ચાર્જ વ્યવહાર કહેવાય છે, અને હું શુદ્ધાત્માનો વ્યવહાર એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. એ અંદરનો વ્યવહાર છે. એટલે આપણો વ્યવહાર, આપણે આ છીએ અને આપણે શુદ્ધ વ્યવહાર કરવાનો છે. અને ચંદુ જે છે એ ડિસ્ચાર્જ છે, એનો વ્યવહાર લોકોને દેખાય છે. અને લોકો એવી અપેક્ષા રાખે, ચંદુ આમ રાખવું છે, આમ કરવું છે, તો ભમરડો ફરે છે રીતે. એટલે આ બે વ્યવહારને જુદો પાડવાની જરૂર છે, આપણો વ્યવહાર અને બહારનો વ્યવહાર. અને પછી જો આપણે વાંચીશું ને તો 1+1=2 એવું સહેલું થઈ જશે. કારણ લોકોને આ વ્યવહાર વ્યવહાર શબ્દ બે જગાએ કેવી રીતે વાપરો ને ખબર જ નથી. અને આપણે બહુ સ્પષ્ટ રીતે કહીએ બહારનો વ્યવહાર અને આપણો વ્યવહાર. દાદા એ ઠેક ઠેકાણે આવે છે, બે એમની પણ દ્રષ્ટિમાં છે જ, અને એ જ એમણે ખુલ્લું કર્યું છે. કંઈક જ વાંચો દાદાશ્રી. દાદાશ્રી, એ ડિસ્ચાર્જ રૂપે છે તે આપણે જ્ઞાન આપ્યું હોય તેના માટે છે, અને છતાંય આપણો અંદરનો જે વ્યવહાર છે તે આદર્શ છે. આ બહારના ભાગનો ડિસ્ચાર્જ છે, અંદરનો શુદ્ધ વ્યવહાર છે. દાદાએ બે સ્પષ્ટ, બહારનો અંદરનો. જગતના લોકોને અંદરનો વ્યવહાર કેવો હોય છે? એ બહાર ગાળો ભણતો હોય તો અંદર એમાં હોય જ, એટલે એને બહારનો વ્યવહાર ને અંદરનો વ્યવહાર જોઈન્ટ થઈ ગયો છે. કદાચ વધારે હોય, કાં તો પસ્તાવામાંય હોઈ શકે, કાં તો વધારે કરવો છે એવામાંય હોઈ શકે. ક્રોધ કરતી વખતે બહારનો વ્યવહાર ક્રોધ કરતો હોય ચંદુનો, અને અંદર પોતે અજ્ઞાન દશામાં ક્રોધ તો કરવો જ જોઈએ ને, નહીં તો સુધરે કેવી રીતે, એવું હોય. કાં તો થોડો ક્રોધ છોટું થઈ ગયું એવું હોય, આઈધર બે હોય. પણ એ પોતે નિશ્ચય થયો નથી તે એને માટે બીજ પેલું પડી જાય છે, એની નજીકનું જે કરી રહ્યો છે એની નજીકનું જ પડી જાય છે. ત્યારે આપણે આખો ધરખમ ફેરફાર થઈ ગયો. જે બહાર ચંદુ ક્રોધ કરે છે અને પોતે 100% એક તો ચંદુ કરે છે, હું જુદો છું પેલું સ્ટેપ, અને ચંદુ પાસે ભાઈ આ ના જ હોવું જોઈએ, અને પછી ચંદુ ભાઈ પ્રતિક્રમણ કરાવી નાખે. એટલે આપણું આખો વ્યવહાર પહેલાં અજ્ઞાનીને નજીકનું બીજ પડતું હોય છે, ત્યારે આપણે આખું 281 ઉપરથી 360 વાળું બીજમાં આવ્યા, ઠેઠ જ્ઞાનીપદનું અને કેવળ જ્ઞાની તરફનું જઈએ છીએ આપણે. એટલે આપણે આ અક્રમ વિજ્ઞાનની કેટલી મોટી કે અંદરનો બહારનો જુદો પાડી આપ્યો આખો. પછી પ્રશ્ન કરતા, અંદરનો વ્યવહાર એ જરા સ્પષ્ટ કરો, એ જરા સમજાયું નહીં દાદાશ્રી. એ છે તે આમ ન હોવું જોઈએ એ વ્યવહાર છે. બહાર ગુસ્સે થતા હોય એ જોડે જોડે અંદર આમ ન હોવું એ વ્યવહાર છે. આ શુદ્ધ વ્યવહાર છે. આત્મા જાણકાર અને આમ ના હોવું જોઈએ એ વચ્ચે હોય છે. એટલે આમાં શું થયું કે આ કાળમાં પેલી મન વચન કાયની એકતા એક તૂટ્યો ને, એટલે આપણને ફાયદો મળી ગયો. એ તો અજ્ઞાન દશામાં તો એ સાધુ થયો હોય તો મહીએ સાધુ હોય, હું સાધુ છું ને એમ જ એનો વ્યવહાર હોય, કે ભગવાન આમ કહ્યું છે આચાર રાખવા તો એમ જ રાખે. પણ આ કાળમાં તૂટી ગયું બધું, એટલે પેલો બહાર ગુસ્સો કરતો હોય, મહી થાય કે આ આપણે પૈસા આવી જાય તો સારું, આની પર વઢીશું તો જ પૈસા મોકલશે, એટલે મહી જુદું હોય ને, મહી લોભમાં પડેલો, બહાર ક્રોધ દેખાતો હોય. તો એવા ફાયદામાં, એવા દશાવાળા લોકોમાં દાદાએ મહીને સીધું શુદ્ધાત્મામાં ઘાલી દીધો, શુદ્ધ વ્યવહાર બનાવી દીધો, કે તમે આટલું કરજો. જ્યારે જ્યારે દીપક ઊંધું કરે આવું ના હોવું જોઈએ, દીપકને વળવાનો પ્રતિકોણ કરવાનો.
અને આપણે પ્રતિક્રમણ કરાવતી વખતે આપણો વ્યવહાર શુદ્ધ થઈ ગયો, એટલે આખો મન વચન કાયનો એકતા એક તૂટ્યો, એટલે આ ભાવ દ્રવ્યની એકતા તૂટી, એટલે ભાવ શુદ્ધિ આખી સ્વતંત્ર થઈ ગઈ આપણી. અને દાદાએ એવું જ્ઞાન આપ્યું કે ભાવ જાગૃતિ નિરંતર ચોખ્ખી થતી 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 ચોખ્ખું જ રહ્યા કરે, બગડે જ નહીં ને. એટલે આપણી માટે આ, અને આમાં આત્મા પાછો જાણકાર છે, એટલે મૂળ આત્મા જાણકાર રહ્યો, અને આ જાગ્રત આત્મા આમ ન હોવું જોઈએ કે છે, અને આ બાજુ મંગળદાસનું અવળું નીકળે છે. એટલે આપણે આત્મા જો દાદાની આ એક વિશેષતા હોય છે, એ બધો વાતચીત પૂરી થાય ને ત્યારે પછી આત્માનું લઈ આવે કે આત્મા આવો છે, તમે આમાં છો, આવું થઈ રહ્યું છે. એટલે પોતાની જાગૃતિ ચૂકવા માગતા તો નથી, જરાય ચૂકતા જ નથી કે આત્મા એમને જોઈ તો લે છે, આત્મા સ્વરૂપ જોઈ પણ લે છે, શબ્દોમાં બોલીને ઉઘાડું વર્તનમાં એ લાવી નાખે છે. બોલો, એમને વર્તું તો હોય પણ છતાં એ શબ્દોમાં પણ નીકળી જાય કે તમારો આત્મા આ જાણકાર છો, તમે અત્યારે શુદ્ધ વ્યવહારમાં છો, અક્ષેશનું આવું નીકળ્યું, એ ભરેલો માલ નીકળ્યો. એટલે આત્મા જોવાની દ્રષ્ટિ ક્યારેય એમની ચૂકાતી નથી, અને આ શબ્દોમાં પણ નીકળી જતી હોય છે, અને ઘણી જગ્યાએ આપણને આ દેખાશે એમનો. પછી પ્રશ્ન કરતા, આમ ન હોવું જોઈએ એ કહેનાર કોણ? દાદાશ્રી, એ બધું આ પ્રજ્ઞામાંથી છે, પણ તે શુદ્ધ વ્યવહાર છે એ જાતનો, એટલે કોઈ ગાળ દેતું હોય તો પણ અંદર આપણો એના તરફનો વ્યવહાર ઊંચો હોય, મન બગાડ્યા વગરનો વ્યવહાર હોય. આપણા જ્ઞાન પછી આવું બની જાય છે, જે લોકોને બહારનું દેખાય છે એટલે એ લોકોને અક્રમ વિજ્ઞાનવાળા ઉપર જરાક એમ થાય કે આવું કેમ, પણ આપણું અંદર આ હોય છે અને એ દાદાની દ્રષ્ટિમાં છે, એટલે કે અમારા મહાત્મા મોક્ષે જાના રાખે છે, એટલે ઠોકીને કહી શકે ને. પછી જ્ઞાની જ પ્રમાણે શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે, અમારી આજ્ઞા પાળે તો વ્યવહાર છે એ બધો શુદ્ધ જ છે. બસ, આપણી માટે આ બહુ મોટું, આ દાદાની આજ્ઞામાં રહેવું એ નામ શુદ્ધ વ્યવહાર, આટલું સિદ્ધાંત સમજી લેવાનું. હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય છે, શુદ્ધ નિશ્ચય છે, પાંચ આજ્ઞામાં રહેવું એ શુદ્ધ વ્યવહાર છે બસ, અને આ મન વચન કાયથી જે જે થાય ભરેલો માલ નીકળે છે, એમાં આજ્ઞામાં રહેવું એ આપણો પુરુષાર્થ કહો, આપણો નિશ્ચય કહો, આપણી જાગૃતિ કહો, આપણું બધું ધ્યાન એમાં રાખવાનું છે કે આજ્ઞામાં રહેવાય છે કે નહીં, આજ્ઞામાં રહેવાય છે કે નહીં, રહેવું જ છે એ નિશ્ચય કરવાનો. પછી પ્રશ્ન કરતા, શુદ્ધ વ્યવહાર લાવવો છે કોઈ માણસને તો એમાં જ્ઞાનીની પ્રત્યક્ષ હાજરી તો જોઈશે જ ને? દાદાશ્રી, જ્ઞાની વગર તો આ થાય કેવી રીતે? જ્ઞાની વગર આત્મા જ પ્રાપ્ત ના થાય ને, પછી આગળ વાત જ નહીં. પણ શુદ્ધ વ્યવહાર તમને બધાને ઉત્પન્ન થશે, કોઈને 5 વર્ષે, કોઈને 10 વર્ષે, કોઈને 15 વર્ષે, પણ જેમ આજ્ઞા પાડશો ને તેમ વ્યવહાર શુદ્ધ થતો જશે. શુદ્ધ વ્યવહાર એટલે કંઈ કોઈને ત્રાસ ના થાય, અડચણરૂપ ના થાય એવો, એટલે જ્ઞાની વગર શુદ્ધ વ્યવહાર હોય જ નહીં ને. સદવ્યવહાર જ જ્ઞાની વગર નથી. એ સદવ્યવહારનું પછી આગળ ફોડ આવે જ છે, પણ આપણે દાદાને કેટલી બધી એમની ભાવના છે અને આ વિજ્ઞાનનું ફળ જ આવે, કારણ ટાંકીનો માલ ધીમે ધીમે ખાલી થતો હોય ને, કોકને 5 વર્ષે શુદ્ધ વ્યવહાર, એટલે જે ઉચિત વ્યવહારથી આગળનું સ્ટેપ, હા, ઉચિતમાં ખબર નથી પડતી, પોતે ચોખ્ખો છે, અને આ લોકોને ખબર પડી કે ના ભાઈનો વ્યવહાર બદલાઈ ગયો છે, અંદર હવે કકડાટ નથી કરતા, એટલે એવો 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે આવશે કે છે મહાત્માને. અને હવે તો કેટલા વર્ષો, આ 25 વર્ષ પહેલાંની વાતો છે, એટલે આવે તો ખરો જ ને બધાને. પછી 5388 એટલે 25 લખ્યું છે. પ્રશ્ન કરતા, પ્રશ્ન કરતા, આ 25 વર્ષ પછી જ્ઞાની ના હોય તો પછી શુદ્ધ વ્યવહાર બંધ થઈ જશે? બંધ થઈ જશે? દાદાશ્રી, આ બધાને તો હું ના હોઉં તોય થયા કરશે. બોલો, આ બધા બેઠા છે કે છે? બધાને થશે, પાછળ લગામ છે ને, પાછી એનું જ્ઞાન છે, એનું જ્ઞાન છે ને, પાછળ લગામ છે પછી. અને જેને જ્ઞાની પુરુષ જોડે સંબંધ થયો છે એને જ્ઞાની પુરુષ આખી જિંદગી પોતે હોય ત્યાં સુધી રહેશે જ જોડે જોડે. જો કેટલું જ બાંયદારી આપી દીધી, દાદાને એક વખત પણ જોયા છે એને આખી જિંદગી દાદા જોડે રહેશે જ. નિરૂમાને જોયા છે તો નિરૂમા પણ આખી જિંદગી એની જોડે રહેશે જ, એમાં શંકા રાખવા જેવું રહેતું નથી. પછી આગળ કહે છે દાદા, એટલે એને કશું કલ્પના જ કરવા જેવી નથી. જેને નથી સંબંધ થયો કે નથી ઓળખાણ થઈ, તેને માટે બીજા રસ્તા મળી આવશે, બીજા રસ્તા મળી આવશે. હેલો, મળી જ ગયા ને બધાને, અને એને માટે શુદ્ધ વ્યવહાર ચાલુ રહેશે.
અને આગળ કેટલી જગ્યાએ આવેલું છે, 13મી આપતણીમાં દાદા બોલે હજુ તો આ સૂક્ષ્મ દાદા તો લાખો વર્ષ સુધી રહેવાના જ કે છે, અને લોકોને બહુ કામ આપશે, કામ યાદ કરશો એનું કામ થઈ જશે કે છે, એટલું બધું કામ કરવાના છે. ઘણી જગ્યાએ ફોડ છે, આવા વાક્ય મુકાયેલા છે. પછી પ્રશ્ન કરતા, પછી શુદ્ધ વ્યવહાર બંધ થઈ જશે? દાદાશ્રી, ના, એ તો પહેલાં ક્રમિકના જ્ઞાનીઓ પાકે તોય શુદ્ધ વ્યવહાર ચાલુ રહેશે. તીર્થંકરો આવે છે ત્યારે 2,00,000 માણસોને શુદ્ધ વ્યવહાર હોય છે, બાકી ભગવાન મહાવીર તો શુદ્ધ વ્યવહારપૂર્વક જ હતા. અને ભગવાનના ફોલોઅર્સ બધા જે હતા, જે મોક્ષે ગયા, તે શુદ્ધ વ્યવહારપૂર્વક ગયા. શુદ્ધ વ્યવહાર સિવાય તો મોક્ષે જાય નહીં ને? શુદ્ધ વ્યવહાર સિવાય મોક્ષે જવાય નહીં. શુદ્ધ વ્યવહાર એટલે શું? કશાય રહિત વ્યવહાર. આપણે ક્રોધમાં, દીપકને ક્રોધમાં માયલોપ થાય, પણ આપણને ન થાય તો આપણો શુદ્ધ વ્યવહાર કહેવાય, તો આપણે મોક્ષે જવાના. પછી આત્મા જાણે ને વ્યવહાર ચાલે. જગતનો કલ્પિત વ્યવહાર છે, સૌ સૌની કલ્પનામાં આવ્યો એ કલ્પિત વ્યવહાર. આપણે અહીં શુદ્ધ વ્યવહાર છે, એટલે જે વ્યવહારમાં ક્રોધ, માન, માયા, લોભ વાપરવાના ના હોય એ શુદ્ધ વ્યવહાર કહેવાય. આપણે ત્યાં ક્રોધ, માન, માયા, લોભ વપરાય જ નહીં. અને જે ગુસ્સો કરે એ ક્રોધ નથી એવું આપણે સાબિત કરી આપ્યું, એટલે આપણો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર છે. પણ તમારી વાઇફને તમે વ્યવહારિક દ્રષ્ટિએ વાઇફ કહો, પણ તેમાંથી તમે એવું જાણતા હોય કે આ ફાઇલ નંબર 2 છે, અને તમે છોકરાને ફાઇલ નંબર 3 કહ્યું, આ દેહને ફાઇલ નંબર 1 કહે, એટલે ફાઇલ કહ્યું ત્યારથી જ આત્મા અને દેહ બે જુદા રહે છે જ. એ વાત આગળ એ વાત બધાને ધ્યાનમાં જ રહે છે, ચોખ્ખી ઉઘાડી દીવા જેવી સ્પષ્ટ વાત, એટલે બહુ સુંદર વાત છે આ. એની સમાધિ જો નિરંતર રહે છે ને, આગી પાછી થતી નથી ને? નથી થતી ને, આગી પાછી થતી નથી, સમાધિ રહે છે. ફાઇલ શબ્દ બોલવો, દાદાએ એવું વિજ્ઞાન આપ્યું, તમારે શબ્દો જ વાપરવાના, એનાથી ભાઈ એનું ફેરફાર થયા કરે છે. પછી 5,382, ખાવો પીવો છો તોય તમારો શુદ્ધ વ્યવહાર છે કે અશુદ્ધ? શુદ્ધ વ્યવહાર, કારણ કે તમારે ખાવાનું જ નહીં ને. જો આપનો વ્યવહાર રહ્યો નહીં પોતે, આપનો વ્યવહાર શું કહે છે? આહારી આહાર કરે છે, એટલે બહુ સુંદર વિજ્ઞાન છે ને આપણું, નહીં તો કલાય કે સમાધિ કેવી રહે? જ્ઞાન વગર તો કોઈનો મોક્ષ થાય નહીં. આ બહાર છે એ શુભાશુભનો વ્યવહાર કહેવાય, એ જ્ઞાને ના કહેવાય. શુદ્ધ વ્યવહાર એટલે આત્મા કંઈ પણ ડખો ના કરે, આત્મા જાણ્યા કરે ને વ્યવહાર ચાલ્યા કરે, એનું નામ શુદ્ધ વ્યવહાર. હવે આમાં જરાક જો ફોડ પાડીએ ને, હવે પ્રતીતિથી આગળ ગયા અનુભવમાં, એ અનુભવ વાળો કોને કહેવાય? તો જ્ઞાતા દ્રષ્ટાપદ, એટલે એને આત્મા જાણ્યો કહેવાય, અરે જાણ્યા કરે કહેવાય. એટલે આ ચારિત્રવાળા વાત લેવલની વાત છે, ત્યારે એનો શુદ્ધ વ્યવહાર કશાય રહી થઈ ગયો છે. હવે અને આ જે ચાલ્યા કરે છે ને, એ બહારનો વ્યવહાર ચાલ્યા કરે છે, સહજ પોતાના દખલ વગરનો. હવે એને જાગૃતિ રાખવીને જ પડે, ખોટું થાય છે, ના ના હોવું જોઈએ, એ બધું એનું પૂરું થઈ ગયું, અને કેવળ આત્મ સ્વરૂપ થઈ અને જ્ઞાતા દ્રષ્ટા થયો. એટલે દીપકના મન વચન કયા વ્યવહાર કર્યા કરે છે, અને હું શુદ્ધાત્મા એને જ્ઞાતા દ્રષ્ટા રહીને જોયા કરું છું, વચ્ચે પેલો શુદ્ધ વ્યવહાર થઈ ગયો છે જ, એ લેવલવાળાનું આ વાક્ય છે. એટલે ચારિત્ર લેવલવાળાનું આપણી જો ભાષા મૂકી હોય, એટલે પ્રતીતિ, લક્ષ, અનુભવ અને ચોથો ચારિત્ર. તો કે અનુભવ પછી આગળ વધ્યો ને, ત્યાર પછી ટોટલ શુદ્ધ વ્યવહાર જ હોય છે. ત્યારે દાદાના લેવલની વાત છે કે હાથમાં જાણ્યા કરે અને બહારનો વ્યવહાર ચાલ્યા કરે, એનું નામ શુદ્ધ વ્યવહાર. પછી એ ગમે તે હોય, ડૉક્ટરનું દવાખાનું ચલાવતા હોય કે ખેતી કરતો હોય કે વેપાર હોય, એ જોવાનું નથી. આત્મા ક્યાં વર્તે છે એટલું જ જોવાનું છે. બીજી હિંસા ખરી રીતે તો રિયલી સ્પીકિંગ છે જ નહીં. હા, એટલું મોટું વિજ્ઞાન દાદા ખુલ્લું પાડી દે છે આમાં તો, આ ચાર હવે પછીની ચાર લીટીમાં તો, કે એના આધારે બોલો કૃષ્ણ ભગવાને કેટલા પાવરફુલ કહેવાય, કે આખા અર્જુને કે જા લડાઈ કર અને તારો મોક્ષ થશે, એ કેટલી મોટી શક્તિ કહેવાય કૃષ્ણ ભગવાનની, વાસુદેવ ભગવાન. આ રીતે કે ને કે છે કે આત્મા ક્યાં વર્તે છે
એટલું જ જોવાનું છે. બીજી હિંસા ખરી રીતે તો રિયલી સ્પીકિંગ છે જ નહીં. કોઈ જીવ મરતો જ નથી અને કોઈ જીવ જન્મ પામતોય નથી. આ તો બધા પૂતગલના પૂતળા ઊભા થાય છે, સ્પંદનો વાગે છે, તે એ સામ બીજા સામા બીજા સ્પંદનો મારે છે, પણ આમાં પહેલાંને એવી ભ્રાંતિ છે આ હું છું, એટલે જ પોતાને એનો દોષ બેસે છે. આ દોષ રહિત આપણું બનાવે એવું આપણું વિજ્ઞાન છે. બોલો, આ આટલી મોટી હિંસામાં પણ પાપ ના લાગે એ જ્ઞાનીઓની દ્રષ્ટિએ આ રીતે બની શકે એમ છે. કારણ અર્જુન શેમાં વર્તે છે તો કે ના, હું શુદ્ધાત્મા છું, અને પછી દેહથી ગમે તેટલી હિંસા થાય તોય પાપ નહીં લાગે. એટલું બધું આ છતાંય આપણે એ લેવલે જવાની વાત નથી, કાલથી હિંસા કરો ને આપણને પાપ નહીં લાગે એવો દુરુપયોગ કરવાની વાત નથી, પણ આ વિજ્ઞાન સમજવાની વાત છે કે જ્ઞાનીઓની જાગૃતિ જ્ઞાનીઓની દ્રષ્ટિ ક્યાં હોય છે. અને માટે અર્જુનને કહે ને કે લડાઈ લડતા એ કર્મ ના બંધાયું, કર્મ કરવા છતાં અકર્મ દશા, તેનું રહસ્ય અહીંયા છે કે પોતે શેમાં વર્તે છે, તો કે હું શુદ્ધાત્મા છું એમાં વર્તે છે. અને મન વચન કાયથી ગમે તે બન્યું તેનું નામ શુદ્ધ વ્યવહાર, અને શુદ્ધ વ્યવહાર જેને હોય એ મોક્ષે જાય કે છે આરામથી. એટલે બોલો, હવે આપણે આપણે આ પૂતગલની વેલ્યુ કેટલી બધી મૂકી દઈએ છીએ. પૂતગલના પૂતળા અથડાય, સ્પંદોનો વાગે, એકબીજાને વાગે, એકબીજાને મારે, એમાં શું નોટિસ કરીને દોષી જોવા જેવું છે? આ આણે આને માર્યું એ જોવું એ નામ દોષ દ્રષ્ટિ, આને આનાથી વાગ્યું એવું માનવું એ નામ દોષ દ્રષ્ટિ, મેં આને માર્યું એનું નામ દોષ દ્રષ્ટિ, મને આ મારે છે એનું નામ દોષ દ્રષ્ટિ. અને દોષ કોને કહેવો? આ મારવું ક્રિયા એ દોષ નથી, હું કરું છું એ કરે છે, આણે આમ કર્યું એ દોષ દ્રષ્ટિ છે. અને આ દોષ દ્રષ્ટિને દોષ આને કહેવાય છે, આ દોષ ખલાસ કરવાના છે. ક્રિયા બંધ કરવી, ક્રિયાને ગુનેગાર જોવા, એ ગુનેગાર જોવા એ દોષ દ્રષ્ટિ, ક્રિયા એ દોષ નથી. આ બહુ ઝીણી વાત છે, અને જો આ ગેડમાં બેઠી તો જ સાચી પ્રગતિ અક્રમ વિજ્ઞાનથી આપણે કરી શકીશું. નહીં તો આ ક્રિયાઓને નોટિસ કરી, ક્રિયાઓને મહત્વતા મૂકી, ક્રિયા એટલે શું? આણે આમ સારું કરવું છે, આણે આવી રીતે બોલવું જોઈએ, આણે આમ ન કરવું જોઈએ, આણે મને ખસેડ્યો, આ મને બોલાવે છે, આ મને ખસેડે છે, મને આ નથી હેલ્પ કરવા દેતો, આ મને વધારે નુકસાન કરે, અને ક્યાં સુધી આવું કરતા જોયા કરીશું બધાને? અને એ જ દોષ દ્રષ્ટિ દાદા કે છે બહાર નીકળો. હવે બીજો વિભાગ થાય છે કે મારા વ્યવહારથી એને દુઃખ થાય છે, કારણ એ તો એવું જ માને છે આણે મને કર્યું, અને એ એવું માને છે એ એને પોતાને દોષ બેસે છે, પણ આપણા નિમિત્તે બેસે એટલે એની માટે પ્રાર્થના કરો, પ્રતિક્રમણ કરો, નિર્દોષ જુઓ. પણ જેણે પ્રગતિ કરવી હોય એણે આ જાગૃતિમાં આવી જવું છે કે આ હું છું, આ કરે છે એવું પોતાને દોષ ન થવો જોઈએ. હવે એ જાગૃતિ રહેવી જોઈએ કે ના, આ ગમે તે બની રહ્યું છે, પૂતગલના પૂતળા અથડાય છે અને સ્પંદનો સામસામે વાગે છે, ખરેખર કોઈ ભમરડો ખરેખર કરતો જ નથી, કોઈ કરી શકતો જ નથી. દાદા કહે છે મનુષ્ય ક્રિયા કરી શકે નહીં, મનુષ્ય બોલી શકે નહીં, મનુષ્ય કાંઈ કરી શકતો જ નથી. એ એક્ઝેક્ટ છે, કારણ ભમરડા કરી રહ્યા છે અને પોતે હું કરું છું માને છે એ જ દોષ છે. અને આપણે પણ એવું જોઈએ કે આવું કેમ કરે છે, એ આપણો દોષ છે. અને આ દોષ આપણે ખલાસ કરવો જોઈએ. આપણે આ પારાયણ પછી આ જાગૃતિમાં આવી જ જવું જોઈએ કે આ અંદરના ભાગને ચોખ્ખું કરો. પછી શુદ્ધ વ્યવહાર કોનું નામ કહેવાય? કે વ્યવહારમાં મમતા નહીં એનું નામ શુદ્ધ વ્યવહાર. પછી ગમે તેવો હોય એની સાથે આપણે જરૂર નથી. જો વ્યવહારમાં મમતા હોય ત્યાં કસાય હોય અને તે શુદ્ધ વ્યવહાર કહેવાય નહીં. મમતા કેમ બેસી જાય છે? કે વ્યવહારની કિંમત મૂકી, આમ તો કરવું જ જોઈએ ને, એ પકડી એટલે તંતે ચડે ને પછી કકડાટ થાય. એટલે આવું હોવું જોઈએ એ શબ્દ જ અસ્થાને છે. કે ભમરડા એમને ભમરડો ફરતો હોય, આપણે કહે હે ભમરડા તું આ બાજુ ફરને, એ ફરવાનો જ? આપણે ખૂબ વિનંતી કરી પગે આપણે સાષ્ટાંગ નમસ્કાર કરીએ ને તોય આપણું સાંભળે નહીં. બોલો તો આ જીવતા ભમરડા તો ફર્યા કરે છે, એને આપણે મનાવડાવવાના અને આમ કરવું જોઈએ? એને એવું કહેવાય કે તને ખબર પડે છે કે આ ભાઈ તારા આ ચંદુનું જે નીકળે છે ને એમાં તું પ્રતિકોણ કરું છું ને, એવું કહેવાય ને? કારણ કે ચંદુ આવું કાલથી સુધારો કરે એ કેવું ને, આપણી ભૂલ કહેવાય? અને દાદા કહે છે અમે એ ભૂલ આખી જિંદગી કરી જ નહોતી, કોઈને વળ્યા જ નહોતા ને અમે. એવા અમે જાણીએ કે તું કરી શકતો નથી, તને શું વળવાનું? અને તું શુદ્ધાત્મા છે, તને વળાય કેવી રીતે? અને ચંદુ ભૂલ કરે છે, એને ભમરડાને વળવાનો અર્થ નથી મારે. એટલે એટલી બધી જાગૃતિથી દાદા રહ્યા, એટલે કે છે અક્રમ વિજ્ઞાનમાં અમારે કોઈને વળવાનું રહ્યું જ નહીં, સમજણ પાડવાનું રહ્યું હતું, સમજણ પાડ્યા કરતા હતા દાદા. પણ કેવું એમને
અનુભવ્યું હશે અને શબ્દમાં કેટલું બધું લાવી શક્યા કે જેથી કરીને આપણને કામ લાગે વિજ્ઞાન. મોટી અજાયબી કહેવાય કળિયુગમાં. પછી નથી શુદ્ધ વ્યવહાર આત્મજ્ઞાન વિના. પ્રશ્ન કરતા, પણ જો આત્માની પ્રતીતિ બરોબર બેસે તો જ શુદ્ધ વ્યવહાર થઈ શકે દાદાશ્રી? હા, અને નહીં તો વ્યવહાર શુદ્ધ થઈ શકે જ નહીં. શુદ્ધ વ્યવહાર ક્યારે કહેવાય એ કહું તમને? ગધેડામાં આત્મા દેખાય, કૂતરામાં આત્મા દેખાય, બિલાડીમાં આત્મા દેખાય, ઝાડમાં આત્મા દેખાય, પતિમાં આત્મા દેખાય, પુત્રમાં આત્મા દેખાય, સાસુમાં આત્મા દેખાય, વાઇફમાં આત્મા દેખાય, સાળીમાં આત્મા દેખાય, ઝઘડો કરતો હોય એનો આત્મા દેખાય, અપમાન કરનારનો આત્મા દેખાય, ગાળો આપનારનો આત્મા દેખાય, ત્યારે આપણે શુદ્ધ ઉપયોગ શુદ્ધ વ્યવહાર કહેવાય. એવું બધાને આત્મા રૂપે જુએ ત્યારે શુદ્ધ વ્યવહાર કહેવાય. બોલો, હવે આત્મા જોવાનું કંઈ અઘરું છે કંઈ દાદા? કેટલો શુદ્ધ વ્યવહાર બોલો. આપણને દ્રષ્ટિ મળી છે, હવે વાપરવાનું જ છે. આપણે 1000ની નોટ વાપરીને પછી કહેશે અને ચા પીવાની ભાવ તક, એટલે પૈસા વાપર ને, મજા કર. એ આપણે વાપરતા નથી એટલે દુઃખ ભોગવીએ છીએ. ચાલો આગળ વાંચીશું. શુભનો કરતા તે સદવ્યવહાર. પ્રશ્ન કરતા, લૌકિક વ્યવહારમાં સદવિચાર ને સદાચારની વાત જે થાય છે એ 5 આજ્ઞામાં રહીને તો એ નિરંતર હોય જ ને? 5 નંબર 390. દાદાશ્રી, 5 આજ્ઞા નિરંતર પાડતો હોય તો સદાચારમાં એ પોતે ના હોય, સદવ્યવહારે ના હોય, પણ શુદ્ધ વ્યવહાર તો હોય જ. 5 આજ્ઞા પાડીએ એટલે વ્યવહાર શુદ્ધ જ હોય. સદાચાર એ શુભ વ્યવહાર છે. સદાચાર અને સદવ્યવહાર એ બેઉ અહંકારના અધીન છે અને શુદ્ધ વ્યવહાર નિરહંકારને અધીન છે. શુદ્ધ વ્યવહારમાં શું શું બને કે ચંદુલાલ છોકરાને ટટકાવે, પણ તમે પોતે અંદર કહો કે ચંદુલાલ આ શું કરો છો? હવે અહીં તમારો શુદ્ધ વ્યવહાર છે. બસ, આપણને આ કેટલું સહેલું કરી આપ્યું. ચંદુભાઈ કોકના નહીં, એના પોતાના છોકરા ટટકાવતા હોય તોય આપણે અંદર હે ચંદુ શું આ તોફાન મળે જવું કરાતું હશે? એટલે આ વાતચીતનો પ્રયોગ આપણને શુદ્ધ વ્યવહારમાં રાખે છે. અને શુદ્ધ વ્યવહાર નિરહંકારને આધીન છે. અને શુભાશુભ વ્યવહાર, શુભ વ્યવહાર, સદવ્યવહાર અને અશુદ્ધ એ બધા વ્યવહાર તો અહંકારથી જ હોય છે. એટલે આ એને ખરેખર વ્યવહાર શબ્દ કહેવાય છે ખરા, પણ નિશ્ચય પ્રાપ્ત થયા વગર વ્યવહારને વ્યવહાર એક્ઝેક્ટ કહેવાતો નથી. પણ આત્માના હેતુ માટે હોય છે એટલે સદવ્યવહાર કહેવાય છે, શુભ વ્યવહાર કહેવાય છે. સદવ્યવહાર એટલે માટે કહેવાય કે આત્મા પર આત્મામાં જાણવો છે એવો ભાવના સાથે એ કષાયને મંદ કરીને વ્યવહાર કરતો હોય છે. આત્માની કિંમત વધારે મૂકીએ એટલે કષાય ઓછા થાય એને, અને એ વ્યવહારને સદવ્યવહાર કહેવાય. અને સંસારના ભાઈ ધંધામાં કોઈ દુઃખ ના થાય, એકબીજાને સાચવીને ચાલો, વડીલોએ ધ્યાન રાખે વ્યવહાર બાળકોનું, એવો વ્યવહાર કરતો હોય ત્યારે એને શુભ વ્યવહાર કહેવાય. સંસાર વ્યવહારને એકબીજાને દુઃખ ના આપીને વ્યવહાર કરે, આત્મહેતુ નથી, પણ એને સંસારિક લાભનો હેતુ હોય, પણ સંસારમાં સુખ શાંતિ રહે એવા હેતુ સાથે એને શુભ વ્યવહાર કહેવાય. એટલે આમાં નીચે વ્યાખ્યા આપણને મળે છે. પ્રશ્ન કરતા, એટલે શુદ્ધ વ્યવહારમાં શું શું કરવાનું હશે? દાદાશ્રી, કરવાનું કશું હોતું જ નથી. કરતા ભાવ એ ભયંકર ભ્રાંતિ છે, અને જે કરતાવાળા છે, શુભના કરતા છે, એ સદવ્યવહાર અને અશુભના કરતા છે, અને એ અસદ વ્યવહાર, અને તમે કોઈ ચીજના કરતા નથી તે આ તમારો શુદ્ધ વ્યવહાર છે. કોઈ કર્મના કરતા નથી એવું તમને ભાન રહે છે ને? એ ભાન રહ્યું એટલે શુદ્ધ વ્યવહાર થયો. વ્યવહાર શુદ્ધ થયો એટલે નિશ્ચય શુદ્ધ થયો. એટલે આપણે આ 5 આજ્ઞા પાળે એ શુદ્ધ વ્યવહાર છે, બિલકુલ શુદ્ધ વ્યવહાર. સદવ્યવહાર તો એથી નીચેનો સ્તર કહેવાય, ઘણો નીચેનો. જગતે શુદ્ધ વ્યવહાર જોયો જ નથી. સદવ્યવહાર સુધી આવેલું જગત પોતે આરપાર નીકળીને કહી શકે કે આ જગત અહીં સુધી આવ્યું છે. જગત એટલે લોકો જે ધર્મમાં ઊંચે ઊંચે ચડીને પણ અહીં સુધી આવ્યા. અમુક જ્ઞાનીઓ અપવાદ કહેવાય, જે કુનકુંદાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર, એમણે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય એ આખી લાઇન ઓફ ડિમાર્કેશન અનુભવીને આપેલી હતી. અને દાદા પોતે જ્ઞાની પુરુષ કહેવાય. પછી
સદવ્યવહારની ઊંડી સમજ. પ્રશ્ન કરતા, સદવ્યવહારની વ્યાખ્યા શું? દાદાશ્રી, જેમાં પોતાના કસાયો સામાને નુકસાન ના કરતા હોય, પોતાના કસાયો પોતાને એકલાને નુકસાન કરે પણ બીજાને બીજા કોઈને નુકસાન ન કરે, એ સદવ્યવહાર. ચા, સદવ્યવહારની વ્યાખ્યા આપી દે. એને મંદ કસાય કહે છે શાસ્ત્રમાં. પછી, અને બીજાને કસાયો નુકસાન કરે એ શુભાશુભ વ્યવહાર. ઘડીમાં કસાયો ફાયદો કરે, ફાયદોય કરે ને ઘડીમાં નુકસાનય કરે, તે શુભાશુભ વ્યવહાર. આ શુભાશુભ વ્યવહાર એ તો વ્યવહાર જ નથી. વ્યવહાર સદવ્યવહાર જોઈએ. શુદ્ધ વ્યવહાર તો જાણે કે જ્ઞાની પુરુષની પાસે એમની આજ્ઞા પાડવાથી થાય, પણ સંસારમાં સદવ્યવહાર જોઈએ. હવે પાન નંબર 391, સદવ્યવહાર એ કેવો હોય કે લોકો દુઃખ આપે તો પોતે જમે કરી લેવા અને પોતે કોઈને દુઃખ આપવું નહીં, એવો ભાવ હોવો જોઈએ. બસ, કેટલી સરસ વ્યાખ્યા છે. લોકો દુઃખ આપે તો પોતે જમે કરી લેવા અને પોતે કોઈને દુઃખ આપવું નહીં, એવો ભાવ હોવો જોઈએ. પછી, અંજાનપણે અપાઈ જાય બાકી મનમાં એવો ભાવ હોય કે દુઃખ તો આપવું જ નથી, પણ છતાં અપાઈ જાય એ બધું પૂર્વક્રમના ઉદયના અધીન છે, ત્યારથી એ સદવ્યવહાર કહેવાય. અને શુદ્ધ વ્યવહાર તો કસાય રહિત હોવો જ જોઈએ. એટલે મંદ કસાય એ સદવ્યવહાર છે અને કસાય રહિત એ શુદ્ધ વ્યવહાર છે. પછી, શાસ્ત્રોના આધારે એટલે મહાન પુરુષો જે બોલેલા તેના આધારે વ્યવહાર રાખવો તે સદવ્યવહાર. સુવ્યવહાર રાખે ત્યારે કહે છે કે મોક્ષે જવાનો રસ્તો, મોક્ષમાં જવાના સાધનો, એ બધું એ વ્યવહારમાં પડે ત્યારે સદવ્યવહારમાં પડ્યો કહેવાય. અને સંસારમાં સદવ્યવહાર સુવ્યવહારને કહેવાય છે. હેતુ પર આધાર રહિત છે. સંસારમાં પડેલા આવો સદવ્યવહાર કરે તેને શુભ વ્યવહાર કહેવાય છે. અને આ સદવ્યવહાર એ અધ્યાત્મ વ્યવહારને કહેવાય છે. પ્રશ્ન કરતા, સદવ્યવહારનું ફરી એક વખત કહો. દાદાશ્રી, મોક્ષે જવાના સાધનો બધા વ્યવહારમાં હોય એ સદવ્યવહાર, અને સંસારના ભૌતિક સાધનો હોય એ શુભ વ્યવહાર. સદવ્યવહાર સંસારમાં હોય નહીં. સદવ્યવહાર એટલે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, ત્યાગ, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એ બધો સદવ્યવહાર કહેવાય. પેલો સામો કરે કે ના કરે પણ પોતાનામાં આ ગુણો હોય એ સદવ્યવહાર. બહુ ક્લિયર કહે છે કે મોક્ષના હેતુપૂર્વક જેમાં પોતે વર્તે છે કે મારે તપ કરવું છે, ત્યાગ કરવું છે, સમા, સમતા, સત્ય, વૈરાગ્ય, દયા, શાંતિ, તો કે એ સમતા, એ બધું સદવ્યવહાર કહેવાય છે. અને શુભ વ્યવહાર એમાં ભૌતિક હેતુ હોય છે, સંસારમાં સુખ શાંતિ થાય, આત્માનો કે મોક્ષનો લક્ષ્ય વગર હોય છે, ધર્મના લક્ષમાં હોય, ધર્મ અને આને અધ્યાત્મ કહેવાય છે, આત્માના લક્ષ સાથે. અને એને અધ્યાત્મ વ્યવહારને સદવ્યવહાર કહ્યો, અને પેલું સંસારમાં સુખ શાંતિને ભૌતિક હેતુવાળાને શુભ વ્યવહાર કહ્યો, અને કશાય રહિત આત્માની જાગૃતિ સાથે હોય એને શુદ્ધ વ્યવહાર કહ્યો. પછી, શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત. ખરો યથાર્થ વ્યવહાર કોને કહેવાય? શુદ્ધ વ્યવહારને નિશ્ચય પ્રાપ્ત થયા પછી જે બાકી રહે એનું નામ શુદ્ધ વ્યવહાર. જે વ્યવહાર નિરંકારી હોય છે, જેમાં અહંકારનો છાંટોય ના હોય, એ શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર અને સદવ્યવહારમાં ફેર છે. સદવ્યવહાર અહંકાર સહિત હોય અને શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત હોય. આપને આ અહંકાર રહિતનો વ્યવહાર કહેવાય. ભલે ને તે આમ દેખાવમાં ખરાબ દેખાતો હશે, ખરબચડો દેખાય, પણ તે અહંકાર રહિત કહેવાય છે. એટલે આપનો આ તો શુદ્ધ વ્યવહાર કહેવાય છે, સદવ્યવહાર નહીં. પાન નંબર 392, શુદ્ધ વ્યવહાર એટલે અંદર નિરંતર સંયમ રહે, આંતરિક સંયમ, બાહ્ય સંયમ ના પણ હોય. બાહ્ય સંયમ તો આ બહાર જગતમાં બધે હોય, ત્યાગીઓને હોય. આંતરિક સંયમ હોય તો જ મોક્ષ થાય, પછી બાહ્ય સંયમ ના હોય તો પણ ચાલે. આંતરિક સંયમ
ઊભો થઈ ગયો એટલે કલ્યાણ થઈ ગયો. આપણને આંતરિક સંયમ કહેવાય છે કે ચંદુ ક્રોધ કરતો હોય અને આપણે અંદર કંઈ ખોટું થાય છે આવું ના કરાય એને આંતરિક સંયમ કહેવાય. અને બહારથી સંયમ દેખાતો હોય, મન અકળ્યા કરતું હોય, આવા છે ને તેવા છે, તો કે આંતરિક સંયમ તૂટ્યો, બહાર મેં વેશ બદલ્યો છે, એને લોકો લૌકિકમાં સંયમ કહે છે. અને ખરો મોક્ષ આંતરિક સંયમથી મોક્ષ થાય કહે છે. કશાય રહિત જાગૃતિ હોય એનાથી મોક્ષ થાય. પછી ફેર શુભ અને શુદ્ધ વ્યવહારમાં, શુભ વ્યવહારની એટલી સિમ્પલ વ્યવહારિક કેવી રીતે સોલ્યુશન લાવવું, જે આપણે વાતો કરી છે એના જેવી જ આમાં દાદાએ દાખલો આપ્યો છે. કેટલો સિમ્પલ દાખલો છે અને કેટલું વ્યવહારિક, લોકો જે બહારના ડાપણવાળા લોકો આવો વ્યવહાર કરતા હોય છે અને આપણે એ કરી શકાય, આપણે સહજ ભાવે કરી શકીએ, એમાં કરતા ભાવે સહિત જરૂર નથી, પણ આવું સહજ ભાવે લાવવો જોઈએ આપણે. અને એની માટે આમાં સરસ દ્રષ્ટાંત આપણને મળી જાય છે. ફેર હા, પ્રશ્ન કરતા શુદ્ધ વ્યવહાર અને શુભ વ્યવહાર આમાં ફેર શું? દાદાશ્રી, શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બંને કરી શકે, કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો હોતો નથી, થઈ જાય એની મેળે, અને પેલો કરે છે એ અહંકાર ખરો ને, એટલે શુભ વ્યવહાર કરે એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો, મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભાઈ શું કહે? નુકસાન થયું હોય તે ભૂલી જાઓ, પણ હવે નવેસરથી આપનું સારું કામ કરો ને, એટલે આપને અશુભ કર્યું પણ પેલો શુભ કરે છે, જ્યાં ચીડાવવાનું ત્યાં ચીડાતો નથી ને ઉલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાઓ, અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દે ને તો ગાડી આગળ ચાલે, નહીં તો ગાડી ઊભી રહે ડિરેલ થઈને. ડિરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા? એટલે આ એ શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બંને કરી શકે, જ્ઞાનીને સહજ ભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે. બોલો, તમે એમને કહો તમે અમને નુકસાન કરો છો, તમારી જોડે મારે કામ નથી કરવું, એટલે પેલો સીધો આક્ષેપ જ મૂકે, તમને આટલું નુકસાન હું નહીં કરું. રેવા દેન ભાઈ, નુકસાન થયું ભૂલી જાને, હવે નવેસરથી સારું કરીએ, ચાલો ને હવે આપણે જે ભૂલચૂક થઈ માફ કરી દઈએ એકબીજાને, જે થયું બાજુ મૂકો, આપણે નવેસરથી. એ જે વાળી લેવું ને સંસારમાં કરતા હોય છે, અને એને દાદા કે શુભ વ્યવહાર. અને આપણે તો આપણે છૂટવું છે, હિસાબ ચોખ્ખા કરવા છે, બધા દોષોમાંથી મુક્ત થવા માટે વાળી લો બધું, સામાનું મનનું સમાધાન થાય, એનો અહંકારને બુદ્ધિને સમાધાન થાય, આપણે સામસામે ઉકેલ લાવીએ. અને આપણે આવું કરીએ ને તો કેટલું પેલું સહેલું પતી જાય, લાંબો ટાઈમ ના ચાલે આપણી આંટીઓ બધી. પછી અને આપણે આ રાખવા માગીએ છીએ, આપણે જે આજે વાત કરીને કેવું થોડું સમજી પટ્ટાઈ કે ચાલો બેસીએ, એટલે આપણે આ બધું નિરૂમાય તો ખાસ બહેનોને કહેલું, જનરલ ડિસ્કશન, જીડી, જનરલ ડિસ્કશન નહીં, ગ્રુપ ડિસ્કશન જીડી કરજો. કહે છે એ તમે અઠવાડિયે એક દિવસ બેસવાનું, સામસામે વાતો કરો એટલે આંટીઓ નીકળી જાય. કરતા હોય છે, ઘણા બધા ગ્રુપમાં કરતા હોય છે, બહેનો ભાઈઓ બધા, ચાલો બેસી આપણે મિટિંગો કરીએ, આપણી દરેક ડિપાર્ટમેન્ટ હોય, વિડીયો ડિપાર્ટમેન્ટ, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, એ ચાલો બેસી સામસામે વાતો ચીતો કરી, તમે આવું કરો તો મને આમ લાગ્યું, મારો વ્યૂ પોઈન્ટ આવતો, તારું શું હતું, સામસામે ઉકેલ આવી ગયા. અને આ ઉકેલ આવવાથી કેટલું બધું પછી કામમાં કેટલી આગળ પ્રગતિ કરી શકીએ, એટલે આપણે એ કરવા માગીએ છીએ કે અંદર અંદર અભેદતા અને પ્રેમ વધશે અને કામમાં બધા આનંદથી આપણે કરી શકીશું દાદાનું કામ. નહીં તો આ ડિરેલમેન્ટ થાય ને પછી કેટલી મુશ્કેલી બધી, ક્રેનો બોલાવી પડે ને કેટલાક માંથી કચડી ગયા હોય, કેટલી મુશ્કેલી. પછી વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય તેને આત્માનો ઉપયોગ કહેવાય, પછી શુભાશુભ વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય તોય આત્માનો ઉપયોગ, અને શુદ્ધ વ્યવહાર હોય તે જાગૃતિ છે. પેલો શુદ્ધ વ્યવહાર એ આત્માના અનુભવ સહિતનો વ્યવહાર છે, અને પેલો શુભ વ્યવહાર આત્માના અનુભવ સિવાયનો વ્યવહાર છે. પણ આત્માનો સ્વીકાર કરેલો છે ત્યાર પછી જાગૃતિ આવે. એટલે કશાય ખોટા છે એવું જ્યારથી ખબર પડે છે એને ભાવ જાગૃતિ કહેવાય છે, અને એને આત્માનો ઉપયોગ, એટલે બહુ શુદ્ધ ઉપયોગ ના કહેવાય પણ શુભ ઉપયોગ કહેવાય છે. એ આત્મા એ ઊંચો ઉપાદાન, એનું ઊંચું આવ્યું તો જ એને આવી જાગૃતિ રહે કે આચરણ ઉપર પોતાની ભૂલ
લાગે છે કે આ હું ના હોવું જોઈએ. એટલે બહુ ડેવલપમેન્ટમાં આગળ વધ્યો અને ત્યાં આત્માનો સ્વીકાર કરેલો એટલે આત્મા તરફ આગળ વધી રહ્યો છે એનું પ્રૂફ કે પોતાનો આચરણ ઉપર પોતાને ભૂલ લાગે છે અને એ ઊંચો આવ્યો. એમ કરતાં કરતાં પછી આત્માનું ભાન થાય પછી શુદ્ધ વ્યવહાર હોય. પછી 5.393 શુભ અશુભ અને અશુદ્ધ વ્યવહાર. પ્રશ્ન કરતા, અશુભ વ્યવહાર એ શું? શુભની સામે અશુભ? દાદાશ્રી, અશુભ વ્યવહાર તો આ બધાને ચાલે છે ને. ગજમાં કાપી જાય છે, આ માર મારે, ગાળો ભાડે છે. અશુભ વ્યવહારથી તો કંટાળો જ આવે. એ કંટાળો આવે તે શુભ જતું રહ્યું, તે વકીલ તેથી રાખવા પડે. હવે આમાં કેવું છે, હવે આ બહારનો વ્યવહાર જ દેખાય છે, એની ઉપરથી જ અંદરનું શું છે એવું સમજી શકાય. અત્યારે આપણે બહારનો વ્યવહારને અંદર એકાકાર છે એવું માનીને જ, કારણ અજ્ઞાનીને અશુભ કરતો હોય તો અંદર અશુભમાં, એટલે બહાર અશુભ આચરણ હોય ત્યારે અંદર અશુભ વ્યવહાર હોય જ. કારણ એને મારતો હોય, ગાળો પાડતો હોય, કોઈને ગજવા કાપી જતો હોય ત્યારે હું જ કરું છું, હું જ ચંદુ છું એવું માને છે. માટે એને અંદર સુધાર્યું નથી. એટલે જેવો આચાર તેવો ભાવ બીજ પડે. તે વખતે અંદર અશુભ વ્યવહાર છે જ, આચાર ખરાબ છે, અંદર અશુભ વ્યવહાર છે જ એનો. એટલે આવું આપણે સમજી શકીએ કે અજ્ઞાનીને એકાકાર જ છે. પછી પ્રશ્ન કરતા, અશુદ્ધ વ્યવહારની અંદર શુભ અને અશુભ બે વ્યવહાર આવી જાય? દાદાશ્રી, ના, અશુદ્ધ વ્યવહાર તો હોય જ નહીં, બહુ જુજ માણસોને હોય. યુઝલેસ, સાતમી નરકે જવા જેવા માણસો. આ તો શુભ અને અશુભ, અશુભ એ સારો. અશુભ વ્યવહાર એટલે પાપી અને શુભ વ્યવહાર એ પુણ્યશાળી. પણ એ પાપી થઈને પાછો પુણ્યશાળી થાય કોઈક દાડો, પણ અશુદ્ધ વ્યવહારવાળાનું તો ઠેકાણું જ ના પડે. આ રાક્ષસી જેને હાર્ડ રૌદ્ર ધ્યાન કહેવાય, એ રાક્ષસી વ્યવહાર જે કહે છે ને, કેટલા મારી નાખે ને એને કશું અરેરાટી ના થતી હોય. એટલે આ જાત જાત જાતની ડેફિનેશનો ખુલ્લી કરી ના દે. પછી શુદ્ધ સિવાયનો બધો વ્યવહાર અહંકારી. પ્રશ્ન કરતા, દાદા, એટલે જે પહેલો વ્યવહાર મૂળ વ્યવહાર જે કીધો છે, પેલો વ્યવહાર મૂળ વ્યવહાર એટલે જે પેલો વ્યવહાર મૂળ વ્યવહાર, એટલે જે વ્યવહાર વ્યવહાર જ પ્રતિપાદન કરતું હોય એને વ્યવહાર મૂળ વ્યવહાર, અને જે વ્યવહાર પરમાર્થ પ્રતિપાદન કરતું હોય એને પરમાર્થ મૂળ વ્યવહાર. એવું બે શબ્દ છે આ શાસ્ત્રના છે. પછી અને પરમાર્થ મૂળ વ્યવહાર જે કીધો છે એ રીતે વ્યવહાર મૂળ વ્યવહાર એટલે શુભ અશુભ વ્યવહાર. દાદાશ્રી, હા, વ્યવહાર મૂળ વ્યવહાર એ તો શુભાશુભ વ્યવહાર કહેવાય, અને આ પરમાર્થ વ્યવહાર હોય ને ત્યાં પાછો અહંકાર હોય, પોઈઝનસ હોય. ક્રમિક માર્ગમાં પરમાર્થ વ્યવહાર હોય તે પણ પોઈઝનસ હોય. પ્રશ્ન કરતા, એનો અર્થ એવો થયો ને કે નિશ્ચય પ્રાપ્ત થયા વગરનો વ્યવહાર એ અહંકારી વ્યવહાર એવું થયું ને? દાદાશ્રી, અહંકારી જ કહેવાય ને, ત્યારે બીજું શું કહેવાય? આ શુભાશુભ વ્યવહાર એટલે અહંકારી વ્યવહાર. એટલે શું મોક્ષની અપેક્ષા કે ભાઈ જે મોક્ષે જવાય એવું કંઈ નથી થતું, આ સંસારના બીજ પડે છે. પોઈઝનસ એટલે અશુભમાંથી શુભમાં ગયો સારી વસ્તુ છે, પણ મોક્ષની અપેક્ષા એ તો ભાઈ સંસારનો સંસાર જ રહ્યો ને, શું ફાયદો કાઢશે? અને આ પરમાર્થ મૂળ એ વ્યવહારનું વિશેષણ છે. એટલે વ્યવહાર મૂળ એ વ્યવહારનું વિશેષણ, જેમ સારો વ્યવહાર ખરાબ વ્યવહાર, એ વ્યવહારમાં લઈ જનારો વ્યવહાર પરમાર્થ તરફ લઈ જનારો વ્યવહાર. એટલે આ શાસ્ત્રના શબ્દો બધા અને એનું તાર, એનું આખું દાદાએ એક્ઝેક્ટનેસમાં વ્યાખ્યા આપે છે બધી. પણ છતાંય કે આત્મા એટલે મોક્ષ માટે કામનો નથી, મોક્ષ માટે પોઈઝનસ કહેવાય, સંસાર માટે કામનો છે કે અશુભમાંથી શુભમાં જવું. વ્યવહાર મૂળ કરતાં પરમાર્થ મૂળ ઊંચો કહેવાય, પણ વ્યવહારમાં અને અથે સંસારમાં, મોક્ષ માટે તો હજુ આગળ જવું પડશે એમ. પછી 5.394 પ્રશ્ન કરતા, તો સદવ્યવહારમાં અહંકાર હોય? દાદાશ્રી, હા, સદવ્યવહારમાં અહંકાર હોય, અને અહંકાર ના હોય તો સહજ ભાવે હોય. પ્રશ્ન કરતા, સદવિચાર ને સદવ્યવહારમાં અહંકાર ના હોય તે વધારે સારું ને? દાદાશ્રી, અહંકાર ના હોય તો એના જેવું ઉત્તમ કોઈ નહીં ને, અહંકાર જ પોઈઝનસ છે.
પ્રશ્ન કરતા, એ સદવ્યવહારમાં અહંકાર છે ત્યાં સુધી એ કચાશ તો ખરી ને? દાદાશ્રી, કચાશ એટલે કેવી કચાશ? આ કાચા બટાકાનું શાક ખાઈએ ને આટલો અઘરો વિષય હોય ને, તો આ કાચા બટાકાનું શાક ખાઈએ બી બધા સમજીએ કે હા કાચા બટાકા તો કેવું વિચિત્ર લાગે. પછી પ્રશ્ન કરતા, દાદા સદવ્યવહારમાં અહંકાર તો હોય જ ને, જ્ઞાન નથી થયું ત્યાં સુધી? દાદાશ્રી, હા એ તો હોય જ. આપણને અહંકાર વગર સહજ ભાવે એ વ્યવહાર હોય ને, આપણો જે નિકાલી વ્યવહાર છે ને તે સહજ ભાવે છે. કસાયો સહજ ભાવે અને પેલા એને કરવું પડે, કારણ એ સદવ્યવહાર આત્માના હેતુથી કરી રહ્યો છે એટલે એને અહંકાર છે. અને જ્ઞાન પછી સદવ્યવહાર હોય, જેમ વાળી લે, કોઈને હેલ્પ કરે, પણ હું શુદ્ધાત્મા છું ને ફાઇલના નિકાલ માટે, એટલે સહજ ભાવ કહેવાય. મારે પછી ખરેખર સહજ ભાવ તો આગળની વાત છે, આપણે પ્રયત્ન કરીને કરવો પડે, ત્યાં હજુ પૂરેપૂરો સહજ ભાવ ના કહેવાય. દાદાની દશામાં કે એમણે ગયા ભાવમાં આવી બધી ભાવનાઓ કરેલી એટલે એમને સહજ ભાવ, એમને ગોઠવવું ના પડે, એની મેળે જ આમ કંઈક વાત ગોઠવડે એને વાત સોલ્યુશન આવી જાય. એટલે એમને સહજ ભાવે, એટલે કે જ્ઞાનીને શુભ વ્યવહાર સહજ ભાવે થઈ જાય. પછી કસાયો વીરમે પછી શુદ્ધ વ્યવહાર. પ્રશ્ન કરતા, આ શુભ વ્યવહાર ને અશુભ વ્યવહાર એ પણ વ્યવહાર શબ્દ જ મૂક્યો છે ને ત્યાં? દાદાશ્રી, એ વ્યવહાર જ છે જ ક્યાં? એ વ્યવહાર કહેવાય નહીં, એ તો કહે એટલું જ છે, નામ જ પાડી દીધું છે. બાકી શુભાશુભ વ્યવહાર એટલે અહંકારી વ્યવહાર. પ્રશ્ન કરતા, હવે ક્રમિક માર્ગમાં આ બધું કરતાં કરતાં કેટલાય જન્મ વહ્યા જાય, જ્યારે અહીંયા તમે શું કરો છો? પહેલાં છૂટું પાડી દીધું, પછી કહે કે હવે તારો શુદ્ધ વ્યવહાર રાખજે, શુભ વ્યવહાર રાખજે, સદવ્યવહાર રાખજે. 5395. દાદાશ્રી, એ બધું આમાં તમને આવડી જશે. હવે શુભ વ્યવહાર અને સદવ્યવહાર સહજ ભાવે ઉત્પન્ન થશે અને શુદ્ધ વ્યવહાર પોતાના પુરુષાર્થથી થશે. કેટલું સરસ દાદા કહે છે, શુદ્ધ વ્યવહાર માટે પુરુષાર્થ કરવો પડે અને પેલું સહજ ભાવે આવડી જાય. પછી શુદ્ધ વ્યવહાર ક્યારે ગણાય? કે જ્યારે આજ્ઞાપૂર્વક જીવન થાય છે અને કસાયો જ્યારે અસર કરતા નથી. કસાયો જ્યાં આગળ શાંત થઈ ગયા છે ત્યાં આગળ શુદ્ધ વ્યવહાર જાણવો. નિશ્ચય શુદ્ધ છે, વ્યવહાર સુધી શેને કહેવી? આ છે ને, આજ્ઞાપૂર્વક જીવન થાય અને કસાયો અસર કરતા નથી. અસર કરતા નથી એ બહુ ઊંચો શબ્દ છે અહીંયા, તો પેલો વ્યવહાર એક્ઝેક્ટ શુદ્ધ રહી શકે. અને અસર કરે છે ને માટે એને અજાગૃતિ કહેવાય છે, અને અજાગૃતિને ડિસ્ચાર્જ કસાયો કહેવાય છે. અસર કેમ થઈ? કે માનને અસર થઈ, લોભને અસર થઈ, મોહને અસર થઈ, માટે ઉચિત વ્યવહારમાં મૂકી શકાય, પણ શુદ્ધ વ્યવહાર તરીકે ના ગયો આગળ આપણો. એટલે કસાયો પણ અસર ના કરે અને આજ્ઞાપૂર્વક જીવન જાય, એ આપણો બે કોમ્બિનેશન હોવું જોઈએ. પછી કસાય રહિત વ્યવહાર એ વ્યવહાર શુદ્ધિ છે. પછી જાડો હોય કે પાતળો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોરો હોય, એ એમને જોવાની જરૂર નથી. પણ કસાય રહિત છે કે? ત્યારે કહે હા, ત્યારે એ શુદ્ધ વ્યવહાર છે. ભાદરણ જવાનું હતું, તે મોટર અહીં આગળ ઊભી રહી, તે 5-6 કલાક મોડી થઈ, તોય કોઈના પેટમાં પાણી હાલ્યું નથી. હા, તે પેલા ભાઈને કહેતા હતા કે અમે તો સંસ્થાવાળા, તો કલાક અડધો કલાક મોડું થાય તો વડમ વડા કરીએ. આ તો એક માણસને કિંચિત માત્ર પેટમાં પાણી નથી હાલ્યું, 5-5 કલાક લેટ થયું તોય. આ છે શુદ્ધ વ્યવહાર કહેવાય. આપણા મહાત્માઓનું આવું બનેલું, ભાદરણ જવાનું તો 6 વાગે ગાડી આવવાની, બસ આવી જવાની છે, તો ઠેઠ 1 વાગ્યા સુધી નહોતી આવી, તો 12 વાગ્યા પછી જમ્યા, બધું કર્યું, પછી નીકળ્યા. પણ તોય દાદા કહે છે આટલું બધું લેટ થયું, પેટનું એક માણસને પેટનું પાણી હલ્યું નથી કહે છે. પછી અહીં કોઈ આવ્યો હોય અને આચાર જરા અવળો હોય, તે બીજાને ખસેડી નાખીને વિધિ કરી લે, પણ એમાંય કસાય નથી. તે આચાર અવળો સવળો હોય,
અહીં ખસેડી નાખવું એ ખોટું ના કહેવાય. અમે બધું સમજીએ ખોટું, અહીં ખસેડી નાખવું એ ખોટું ના કહેવાય. ખોટું તો કહેવાય પણ અમે ચલાવીને દાદા, અમે બધું સમજીએ. અહીં બેઠા બેઠા બધું જાણીએ. દાદાને ચાર આંખ હતી, બધું ખબર પડે અમને. પછી કે કોણ શું કરે છે પણ અમે જાણીએ કે ભલે ને તારો આચાર માંગો છે પણ મહી કસાય નથી ને. અવળો આચાર એ પ્રકૃતિ છે, પ્રકૃતિ ગુણ છે. ગોથું મારતી વખતે ના નામ લઈએ તોય ગોથું માર્યા વગર રહે નહીં. એટલે અહીંથી આમ બે જણને ખસેડી નાખીને બધા વિધિ કરવા બેસી જાય. હવે આપણે દાદાની દ્રષ્ટિ જોવાની છે. વિધિ કરનાર હા બે ધક્કો મારી પેસી ગયો, મારે એક જ બનેલું એ જુદી વાત છે, પછી કહીએ. પણ આ દાદા કેટલી એમની દ્રષ્ટિ ક્યાં છે કે આચાર માંગો છે પણ કશાય નથી. આચાર એ પ્રકૃતિ છે, પ્રકૃતિ તો નીકળી જાય, ભરેલો માલ છે. મારે આવું થયેલું એક વખત વિધિ કરવાની હતી ને, તો ખૂણા બેઠો આમ 10x10 રૂમ, એટલે ચાર જણા વિધિ કરે એકદમ આમ. એ સહજ હોય કે ભાઈ દાદાને સ્પેશિયલ માથું મૂકીને વિધિ કરીએ, એવું ના કરે તે વખતે. એટલે એકાદ પગમાં એક બે ગોઠણે કરે ને બે આંગળી પેલા અંગૂઠે કરે, તો ચાર જણા લગભગ વિધિ કરે. એટલે શું દાદાને ચાર ચાર જણા હોય તો બધા વખતે, પેલું 15 જણા હોય તો ટાઈમ ઓછો, ચાર ચાર જણા પતાવી દે. તો પેલું એક જગ્યાએ ખાલી હતું એક દાડો, તો પછી ખૂણામાં મેં જોયું ખાલી છે એટલે ઊભો થઈ ગયો ધીમે થી, અને આનું માથું ઉડાડ્યું. દાદાએ વિધિ કરી પછી મને અહીં આવી ગયા છે, આ વચ્ચે ના પેસી જવાય કે છે, આ વચ્ચે પેસીએ ને અમારો ઉપયોગ ડિસ્ટર્બ થઈ જાય કે છે. અને કે છે અમારે શુદ્ધ ઉપયોગ વિધિ વખતે જુદો હોય, અને એમાંય પાછું ડિસ્ટર્બ કરું એટલે પછી તો માર્ક અપાયું યાદ નથી, પણ એમ કે આ બરોબર ના કહેવાય. અરે તું એમને એમ અમારી પાસે શુદ્ધાત્મા જોવું ને, અમારી આંખોમાં જોવું ને, તો અમારે તે વખતે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય અને એ દર્શન તને પૂર્ણ લાભ મળે. અને આ પૈસી ગયો એનું જુદું હોય કે છે, પણ ત્યાર પછી પેસવાનું છૂટી ગયું કાયમ માટે. ધક્કો મારીને પેસવાનું ને, આમ પેસીએ નહીં જવાનું. પણ આ ત્યારે આ વાક્ય મળ્યું દાદા કે આંખોમાં જોજે ને કે છે પૂર્ણ ભગવાનના દર્શન થાય, અને વિધિમાં અમારો ઉપયોગ જુદો હોય, શુભ ઉપયોગ હોય. અને આત્માની વિધિ હોય ખરી પણ એમાં આપણને ના મળ્યું, ભાઈ દર્શન જુદી વસ્તુ છે, આજ્ઞા પાળો એ ઊંચ્યું છે અને આમાં થોડુંક સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસની લિંક છે, આખો એમાં આશીર્વાદ મળે છે, ચોક્કસ મળે, પણ અસહજ હોવું જોઈએ. એમ પેસી જાય ને ધક્કો મારીને પેસી જાય ને પછી પગ પર એવા માથા પછાડે ને પછી પકડી રાખે અને એવું આમ કહે કે ખૂબ પાવર ખેંચી લઉં, એટલે એવું ના હોવું જોઈએ. એમ શુદ્ધાત્મા જો, એટલે આપણે શીખવાડે દર્શન કરતી વખતે આવો અને જોજો, મારું કદાચ નજર આમ હોય બીજા ઉપર, એક સેકન્ડ ઉભા રહે છે, પછી હું આ બાજુ જોઈશ, એટલે આપણે આમ તમારે મારો શુદ્ધાત્મા જોઈએ, હું તમારો શુદ્ધાત્મા જોઈ લો, એટલે શુદ્ધાત્મા જુઓ તો પૂરો દર્શનનો લાભ મળી જાય ને. પેલું તો આમ તો આમ અડ્યા અડ્યા આમ જોર કરીને, એ વાસ્તુ ખોટી નથી પણ એનાથી પણ ઉપર આત્માને અડો ને આંખોથી આંખો એ કેટલું ઊંચું કહેવાય. એટલે આ દર્શન આપણે કરવા માગીએ છીએ કે, અને હોય છે મારા દાદાનો દાદા પણ એક એક માણસને પગે લાગે ને ત્યારે એના શુદ્ધાત્મા સંપૂર્ણ, અને એને દાદાની આંખમાં દર્શન થાય તો કે પૂર્ણ દાદાના દર્શન થાય ને કે છે. એટલે એક એકને ચૂકતા જ નહોતા દાદા. એટલે આપણે અહીંયા આવો ને જ્યારે દર્શન કર, ઉતાળ કરીને આંખો ના જોવાઈ ગયો તો એક સેકન્ડ ઊભા રહેજો, કારણ અહીં ટોળું એવું આવી ગયું હોય ને, એટલે આમ આમ જે સિઝન જે તો આમ જોવાઈ જાય વ્યવહારથી સહેજ હશે, તે વખતે પછી એ પૂરું થાય એટલે આ બધું જોઈશું જ બીજાને. પણ એક સેકન્ડ સામસામ પછી રહી જાય ને, પેલા પાછળ ફરીને જોતા હોય ને ત્યાર પછી અમે જોઈ લે. પણ શુદ્ધાત્મા જોવાનું ઊંચામાં ઊંચો અવસર ત્યારે હોય છે ને, પૂર્ણ સ્વરૂપે એકબીજાને શુદ્ધાત્મા જોઈએ ને, એ ઊંચામાં ઊંચી એ એટલે માટે એ દર્શન કરવા માટે આપણે એ ગોઠવેલું હોય છે. આ ગુરુ પૂર્ણિમા હોય, જન્મજયંતિ હોય, દાદાનું તો હોય જ, પણ આપણે આ અત્યારે આવી રીતે દર્શન કરી લઈએ છીએ દાદાને હાજર રાખીને. પણ આંખો જોવાનો હેતુ આ હોય છે કે, કારણ આંખો દાદા કહેતા કે આંખોમાં આત્મા સીધો વ્યક્ત થાય છે. એ આંખો એક જ એવી વસ્તુ છે કે તમે જોનારા પણ તમે આત્મારૂપે જુઓ છો, અને મારે પણ આત્મારૂપે જોવાય ને, એકબીજાને આત્મારૂપે જોવાતા હોય છે તે વખતે, એટલે ઊંચામાં ઊંચું દર્શન થયું કહેવાય. આ ખ્યાલમાં રાખીશું આપણે, સમજાય વાત છે ને બધાને, કોઈ હા નથી કહેતો, તો સમજી ગયા બરાબર. સહી તો કરવી જ પડે ને વળી, કારણ આ કેટલી ઊંચી વાત સમજવાની છે, જો ના સમજાય તો ફરી પૂછવું કે શું કહ્યું તમે, એટલે ફરી સમજાવી દઈશું.